આગળ વાત કરીએ ગીર પંથક આમ તો સિંહોનો પંથક છે પણ અહીં ખૂંખાર દીપડાઓનું પણ એટલું જ સામ્રાજ્ય છે. આ વાત છે કે એવા ગામની કે જ્યાંના લોકો ભયથી થરથર કાંપે છે. આ વિસ્તારમાં ઘૂમી રહ્યા છે આદમખોર દીપડા, જેમાંથી એક દીપડા એક માસૂમ બાળકીને ખતમ કરી નાખી હતી. સોનારડી ગામમાં સંતાપના દ્રશ્યો કરુણ છે. તસવીરમાં દેખાઈ રહેલી મન્નતને મળેલું મોત ધ્રુજાવી દેનારું છે. દાદાના હાથમાં તેના કાળજાના કટકા સમાન દીકરી મન્નતને ખૂંખાર દીપડો ઝૂંટવીને લઈ ગયો. અને સૌથી ખતરનાક વાત તો એ છે કે આ આદમખોર દીપડો હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. સમગ્ર સોનારડી ગામમાં ભયનો માહોલ છે. બાળકોને સ્કૂલે જવામાં ડર લાગી રહ્યો છે. માતા પિતા કે ઘરના વડીલોએ હાથમાં ધોકા કુહાડા જેવા હથિયારો લઈને તેમના વાહલ સોયા સંતાનોને સ્કૂલે મૂકવા જવા મજબૂર બનવું પડ્યું છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સોનારડી ગામે 24 તારીખે 7 વર્ષની મન્નતની જિંદગી એક ખૂંખાર દીપડાએ છીનવી લીધી. તો બીજી તરફ કરુણતાની વાત તો એ છે કે આ વિસ્તારમાં કેટલાય સમયથી દીપડાનો આતંક હોવા છતાં વન વિભાગ કોઈ કાર્યવાહી નથી કરતું તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. શનિવારે એક છોકરીને દીપડો ખાઈ ગયો છે. અમને એવો ડર લાગે છે દીપડાથી. બે દીપડા પકડા છે. અમે છોકરાઓને નિશાળે મૂકવા જઈએ તો હથિયાર લઈને સાહેબ અમે જઈ છીએ. અમને એવી બીક લાગે છે એ છોકરીને ખાઈ ગયો. પરમદી હજી કાલ દિવસ અમારે એક છોકરા માથે પાછો હુમલો કર્યો છે ને બે દીપડા આવ્યા છે. દીપડા સાહેબ એમાં ગરજા છે કઈ નક્કી નથી. આમાં જંગલમાં બે પેકડા તો એરડા દીપડાજી અડિયું મૂકે છે. અમારા ભેગી જે મન્નત નામની છોકરી આવતી હતી તેને શનિવારે એક દીપડો ઉપાડીને લઈને વયો ગયો અને અમને બહુ બીક લાગે છે. અમને અમાર વાલીઓ તો હથિયાર લઈને મૂકવા આવે છે. દીપડાનો મગજમાં કઈક થઈ ગયું છે. શનિવારે છોકરીને ઉપાડી ગયો છે અને રોજ શનિ હે ને આવે છે દીપડો. રાત્રે ગરુડિયાને ઉપાડી જાય છે. શિક્ષકોને પણ ડર છે કે ક્યાંક ચાલુ વર્ગમાં દીપડો ન આવી ચડે. ગયા શનિવારે 24 તારીખે અમારી શાળામાં છૂટતા 11 વાગ્યા બાદ એક એવી ઘટના બની કે જેમાં દીપડાએ એક બાળકી ઉપર હુમલો કર્યો અને જેનું અવસાન થયેલ છે. ત્યાર પછી સોમવારથી અમે શાળામાં વિદ્યાર્થીઓ આવ્યા ત્યારબાદ અમે શાળાને લોક મારવાનું શરૂ કર્યું કે તાળું મારી દઈએ જેથી કરી અને વિદ્યાર્થીઓ બહાર જઈ ન શકે. અને અહીંયા ડરનો માહોલ છે. ડરનો એવો માહોલ છે કે વાલીઓ પણ મૂકવા આવે છે અને તેડવા આવે છે. સોનારડી ગામે ચોતરફ ભયનો માહોલ છે. કેમ કે આ વિસ્તારમાં એક નહીં પરંતુ અંદાજે 10 જેટલા દીપડા આંટા ફેરા કરી રહ્યા છે. સોનારડી ગામે બનેલો બનાવ હવે ફરી ન બને તેવી લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. હિરેન ધકાણ, GSTV,